વેલકમ બેક. નોઈડામાં આજે વર્ષો જૂની પરંપરા તૂટી છે. જ્યાં જનાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓએ સત્તા ગુમાવી છે એ નોઈડામાં મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરનારા યોગીની પીઠ ખુદ પ્રધાનમંત્રી મોદીએ થાપડી છે. નોઈડામાં દિલ્હીની મેટ્રો મેજેન્ટા લાઇનના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા પીએમ મોદીએ યોગી આદિત્યનાથના ખૂબ વખાણ કર્યા. આ એ ધરતી છે કે જેણે કઈ કેટલાય મુખ્યમંત્રીઓનો તાજ છીનવી લીધો છે. કહેવાય છે કે નોઈડા આવનાર દરેક મુખ્યમંત્રીને કોઈ ને કોઈ કારણોસર સત્તા ગુમાવે છે, ત્યારે યોગી આદિત્યનાથે આ મહેનું ભાંગી દીધું. નોઈડાની એમએસ યુનિવર્સિટીમાં ખાસ પ્રસંગ હતો, દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇનના ઉદઘાટન. પ્રધાનમંત્રી મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મિથિઓને તોડીને નોઈડા આવવા બદલ તેમણે યોગી આદિત્યનાથની પીઠ થાપી. સાથે જ એવું પણ કહી દીધું કે યોગી આદિત્યનાથની ખુરશીને કોઈ જ ખતરો નથી અને કોઈ જ તેમની સત્તા નહીં છીનવી શકે. ઉત્તર પ્રદેશ ને હી મુજે ગોદ લેકર કે મેરા લાલન પાલન કિયા હૈ, મેરી શિક્ષા દીક્ષા કી હૈ ઓર મુજે નઈ જિમ્મેવારીઓ કે લિયે ઢાલા હૈ. यही उत्तर प्रदेश है. बनारस वासियों ने मुझे सांसद बनाया. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ યોગીના વખાણ કર્યા ત્યારે યોગી પણ પીએમનો આભાર માનવાનું ન ચૂક્યા. આ પ્રસંગે સંબોધન કરતા યોગી આદિત્યનાથે પૂર્વ સરકાર પર પ્રહારો કરવાની સાથે નોઈડા માટે અનેક યોજનાઓની જાહેરાતો પણ કરી. बिना किसी भेदभाव के गांव, गरीब, किसान, नौजवान, व्यापारी और महिलाओं और युवाओं के कल्याण के लिए जिस प्रकार की योजनाएं भारत सरकार के मार्गदर्शन में, आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में उत्तर प्रदेश के अंदर प्रारंभ हुई हैं, उन योजनाओं के माध्यम से हम लोग एक बार उत्तर प्रदेश के अंदर फिर से इस बात को कह सकते हैं कि अब परिवारवाद, वंशवाद और जातिवाद की राजनीति उत्तर प्रदेश के अंदर पूरी तरह समाप्त होगी. નોઈડાને અપશુકન્યાર માનવામાં આવે છે. યુપીના ખૂબ ઓછા મુખ્યમંત્રીઓ નોઈડા ગયા, જેમાંથી માયાવતી અને મુલાયમ પણ છે કે જેમણે સત્તા ગુમાવી. આ પૂર્વે મુખ્યમંત્રી રહેલા અખિલેશ યાદવ પણ 5 વર્ષમાં 1 વાર નોઈડામાં પગ ન મૂકી શક્યા. તેઓ નોઈડાની દરેક યોજનાનું ઉદઘાટન લખનૌથી કરતા, ત્યારે યોગી આ મિથ્યા તોડી વિરોધીઓ અને જનતાને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. જોકે આ સમગ્ર કાર્યક્રમમાં વધુ એક સંદેશ પણ મળ્યો. કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગેરહાજરી ઉડીને આંખે વળી. કેજરીવાલ આ ઉદઘાટન સમારોહમાં ન આવ્યા કારણ કે તેમને આમંત્રણ નહોતું મળ્યું. આખરે તો આ દિલ્હી મેટ્રોની યોજના જ હતી. આ પહેલી વાર હતું કે જ્યારે કોઈ મેટ્રો પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે સંબંધિત રાજ્યના કોઈ મુખ્યમંત્રી ગેરહાજર હોય. દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું શીત યુદ્ધ અહીં સ્પષ્ટ જોઈ શકાતું હતું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.